નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે સ્મોલ લેટર્સ ભણીએ છીએ, બરાબર? તો એમાં આજે આપણે જોઈએ આઈ જે કે એલ એમ એન ઓ પી. તો અહીં આપણે સૌપ્રથમ જોઈએ આઈ, બરાબર? તો આઈ માં આઈ ફોર ઇનપુટ, બરાબર? તો ઇનપુટ નો સ્પેલિંગ આઈ એમ કે પી ઓ ટી, ઇંક પોટ. ઇનપુટ એટલે ખડ્યું. એના પછી છે જે ફોર જોકર, તો જોકર નો સ્પેલિંગ જે ઓ કે ઇ આર, જે ઓ કે ઇ આર, જોકર એટલે જોકર. એના પછી છે કે ફોર કી, કી નો સ્પેલિંગ કે ઇ વાય, કે ઇ વાય, કી એટલે ચાવી. એના પછી જોઈએ એલ, બરાબર? એલ ફોર લોટસ, લોટસ નો સ્પેલિંગ એલ ઓ ટી યુ એસ, એલ ઓ ટી યુ એસ, લોટસ એટલે કમળ. એના પછી જોઈએ એમ, એમ ફોર મોપ, તો મોપ નો સ્પેલિંગ એમ ઓ પી, મોપ એટલે પોતું, બરાબર? એમ ઓ પી, એમ ઓ પી, મોપ એટલે પોતું. એના પછી છે એન ફોર નેસ્ટ, તો નેસ્ટ નો સ્પેલિંગ એન ઈ એસ ટી, એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો. એના પછી છે ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ, બરાબર? એના પછી છે પેન, પી ફોર પેન, તો પેન નો સ્પેલિંગ પી ઈ એન, પેન એટલે બોલ પેન, બરાબર? તો અહીં આપણે જોઈએ કે આપણે સ્મોલ લેટર છે તે કઈ રીતે લખવા, બરાબર? તો આઈ છે તેનો આપણે પહેલા લાંબો લીટો કરીશું, બરાબર? ઊભો, અને જે ગોલ બિંદુ છે તે ઉપરની લાઈનમાં સાવ નાનું કરવાનું છે, અને આ લીટો છે તે વચ્ચેની લાઈનમાંથી નીકળવો જોઈએ નહીં બહાર, બરાબર? એના પછી જે, તો જે આપણે એમાં ધ્યાન રાખવાનું છે કે આપણે લખવાનું ચાલુ ક્યાંથી કરવાનું છે, તો બીજી લીટીથી અને ત્રીજી લીટીમાં એનો લીટો જશે અને છેલ્લેથી આમ વળી જશે, બરાબર? અને બિંદુ ઉપરની લીટીમાં. જે ફોર જોકર, જે ફોર જોકર. એના પછી છે કે ફોર કી, તો એના માટે આપણે પહેલા લીટો કરીશું, બરાબર? ત્રીજી લીટીમાં લીટો જશે નહીં. એના પછી આ લીટો છે, બરાબર, એ સેજ મોટો કરીશું, ને આ લીટો છે એ નાનો. કે ફોર કી, કે ફોર કી. એના પછી છે એલ, તો એલ છે તે પહેલી અને બીજી લીટીમાં લાંબો એક લીટો, બરાબર? એ ફોર લોટસ, લોટસ એટલે કમળ. છેલ્લી લીટીમાં બહાર લીટી નીકળવી જોઈએ નહીં. એના પછી છે એમ ફોર મોપ, તો એમ જુઓ પહેલા લાંબી લીટી છે અને પછી આ રીતના એમ. એ આપણે એમ છે તે વચ્ચેની લીટીમાં લખવાના છે, તેના માટે ઉપરની લીટી કે નીચેની આ બેમાંથી કઈ લીટીમાં જવું જોઈએ નહીં. પછી એમની જેમ એમ પણ એમ જ લખવાનું છે વચ્ચેની લીટીમાં, બરાબર? આ રીતના વચ્ચેની લીટીથી બહાર નીકળવું જોઈએ નહીં. એના પછી આપણે ઓ પણ સેમ એમ એન ની જેમ જ વચ્ચેની લીટીમાં લખવાનો છે. એના પછી આપણે પી માં જોઈએ, તો પી માં આપણે થોડો ફેરફાર કરવાનો છે. આપણે જે લીટી છે લાંબી, બરાબર, તે નાની લીટી સૌથી નીચેની લીટી અને વચ્ચેની લીટી બે માં કરવાનો છે, અને આ રીતે એનો વળાંક લેવાનો છે ખાલી વચ્ચેની લીટીમાં, બરાબર? અને ઉપરની જે લીટી છે તે ખાલી રહેશે. તો આ રીતે
સરસ અક્ષર રાખીને લખવાનું રહેશે.